સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ, ભારે વરસાદથી નદીઓ બે કાંઠે, તો ઉપરવાસમાં સારો વરસાદ. સુરતમાં જામ્યો વરસાદી માહોલ, ગ્રામ્ય વિસ્તાર સહિત શહેરમાં ધોધમાર વરસાદ, વાતાવરણમાં ઠંડક. ઉર્જામંત્રી સૌરભ પટેલની મોટી જાહેરાત, ઓછા વરસાદવાળા વિસ્તારોમાં ખેતી માટે 2 કલાક વધુ વીજળી ફાળવવાનો કર્યો નિર્ણય. દિલ્હીની મહિલા સાથે આઈએએસ ગૌરવ દહિયાના કથિત સંબંધોની તપાસ માટે સમિતિની રચના, 15 દિવસમાં સરકારને સોંપશે રિપોર્ટ. પોલીસકર્મી પર છવાયું ટિકટોકનું ભૂત, મહેસાણામાં મહિલા પોલીસકર્મીને સસ્પેન્ડ કરાયા બાદ સોશિયલ મીડિયામાં વાયરલ થયા બીજા પોલીસકર્મીઓના વીડિયો. ચોમાસાના પ્રારંભે જ અમદાવાદમાં વકરો રોગચાળો, મેયર બિજલ પટેલે પણ સપડાયા ડેન્ગ્યુમાં. નમસ્કાર, ગુજરાત નોનસ્ટોપ બુલેટિન સાથે હું કુંજ સ્વાગત કરું છું. હું છું કુશલની સમાચારની શરૂઆત મહત્વના સમાચારથી. ગુજરાતમાં રાજકોટમાં અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. આપને જણાવી દઈએ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. નવસારી, ડાંગ અને વલસાડમાં મુશળધાર વરસાદ જોવા મળી રહ્યો છે. જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. નદી નાળાઓમાં ઘોડાપૂર આવ્યા છે. સમાચાર આપને જણાવી દઈએ, નદી કાંઠા વિસ્તારના લોકોને સાબદા રહેવા માટે તાકીદ કરવામાં આવી છે. ખેડૂતોમાં આનંદની લાગણી પણ ફેલાઈ છે. આપને જણાવી દઈએ, અમદાવાદમાં હળવો વરસાદ વરસ્યો છે. જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. નદી નાળા બે કાંઠે વહેતા થયા છે અને વરસાદ ધમાકેદાર આવી રહ્યો છે. તેમાં નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સમસ્યાઓની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. નવા નીરની આવક થઈ છે. એક તરફ પાણીની સમસ્યા, બીજી તરફ વરસાદ, અને તેમાં વરસી રહેલા વરસાદમાં પાણીની જે સમસ્યા છે તે કદાચ દૂર થઈ જશે. નદી નાળાઓમાં નવા પાણીની આવક થઈ છે. ઘોડાપૂર આવ્યા છે. નદીઓ બે કાંઠે વહેતી થઈ છે અને સાથે જ નદી કાંઠાના જે વિસ્તારના લોકો છે તેમને સાબદા રહેવા માટે તાકીદ કરવામાં આવી છે. કારણ કે અમુક વિસ્તાર એવા છે જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં નદી નાળા જે છલકાય છે તેનું પાણી પણ ત્યાં પહોંચતું હોય છે. તેના કારણે લોકોને તકલીફોનો સામનો કરવો પડતો હોય છે. આ તરફ રાજકોટના ગોંડલમાં ધીમી ધારે વરસાદ વરસ્યો. વરસાદ વરસતા લોકોમાં ખુશીની લહેર જોવા મળી છે, તો બીજી તરફ વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. તો ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે. રાજકોટમાં અવિરત પણે સતત 4થા દિવસે પણ મેઘમહેર યથાવત રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ હાલ પડી રહ્યો છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો છે જ્યાં પાણી ભરાયા હોવાની સમસ્યા પણ સામે આવી. વાહન ચાલકોને પણ હાલ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અમરેલીમાં વરસાદી માહોલ જોવા મળ્યો. સવારથી અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદ વરસ્યો, જેથી વાતાવરણમાં ઠંડક જોવા મળી. વાતાવરણમાં ઠંડક જોવા મળતા જ લોકોએ ગરમીથી આંશિક રાહત મેળવી હતી. તો અમરેલીમાં પણ વરસાદની શરૂઆત થઈ ચૂકી હતી. તાપમાનનો પારો જે દિવસે દિવસે વધી રહ્યો હતો તેમાંથી આંશિક રાહત મળી છે. વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે. વાતાવરણ ખુશનુમા જોવા મળી રહ્યું છે. સાથે જ તમામ જગ્યાએ ઠંડક જોવા મળી રહી છે અને નદી નાળા બે કાંઠે વહેતા થયા છે. નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાઓની શરૂઆત થઈ ચૂકી છે. તો અમરેલી, જાફરાબાદ, રાજુલાના દરિયામાં કરંટ વચ્ચે જોખમી મુસાફરીનો વિડીયો સામે આવ્યો.
પાણીમાં કરંટ હોવા છતાં પણ શિયાળ બેટની હોડીમાં લોકો જોખમી મુસાફરી કરીને મોતને આવકારી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. મહત્વનું છે કે આ મુસાફરો પીપાવા પોર્ટથી શિયાળ બેટ સુધી હોડીમાં જોખમી મુસાફરી કરી રહ્યા છે. આપ જોઈ શકો છો આપની ટીવી સ્ક્રીન પર, એક નહીં પરંતુ 10-15 જેટલા વધુ લોકો છે જે હોડીમાં બેસીને મુસાફરી કરી રહ્યા છે. જીવના જોખમે તેઓ હોડીમાં મુસાફરી કરતા નજર પડ્યા. સુરતથી સમાચાર મળી રહ્યા છે. સુરતની સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાયા હોવાના સમાચાર હાલ પ્રાપ્ત થયા છે. એક તરફ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે બીજી તરફ વરસાદી પાણી સુરતની સિવિલ હોસ્પિટલમાં ભરાઈ ચૂક્યા છે. આપને જણાવી દઈએ, સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાયા, વરસાદને કારણે સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાયા અને લોકોને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રોમા સેન્ટર્સ અને ઇમરજન્સી વોર્ડની બહાર પાણી ભરાયા છે. દર્દી અને દર્દીના પરિવારજનો પાણીના કારણે હેરાન થઈ રહ્યા છે. ટ્રોમા સેન્ટર્સ અને ઇમરજન્સી વોર્ડની બહાર પાણી ભરાવાની સમસ્યાની શરૂઆત થઈ ચૂકી છે, જેના કારણે લોકોને અવર જવર કરવામાં તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. અને સાથે જ ભરાયેલા જે પાણી છે તે વરસાદ બંધ પડ્યા પછી પણ ઓસરતા નથી. એટલે પ્રી મોન્સૂન પ્લાનની જે વાતો થતી હતી, જે પાણી ઓસરવાની વાત થતી હતી, તે ક્યાંક વેળે ગઈ હોય તેવા પણ દ્રશ્યો સર્જાયા છે. લોકોને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે અને તેમાં પણ જ્યારે પાણી ભરાયેલા છે, લોકોના વાહનો બંધ પડવાની સમસ્યાઓ પણ વધતી જઈ રહી છે. તો આજની વિગત આપશે અમારા સંવાદદાતા સુરતથી ધ્રુવ સોમપુરા, અમારી સાથે લાઈવ જોડી ચૂક્યા છે. ધ્રુવ, શું વિગતો? એક તરફ પ્રી મોન્સૂન પ્લાનની વાતો કરવામાં આવતી હતી, બીજી તરફ આજ નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર્સ અને ઇમરજન્સી વોર્ડની બહાર પાણી ભરાઈ ચૂક્યા છે. દર્દી અને દર્દીના જે પરિવારજનો છે તે તકલીફોનો સામનો કરી રહ્યા છે. શું વિગતો? જી બિલકુલ, જે પ્રકારે અત્યારે વાત કરવામાં આવે છે, જ્યારે સુરતમાં વરસાદ વરસી રહ્યો છે અને સુરતમાં છેલ્લા 2 કલાકથી જ્યારે વરસાદ વરસી રહ્યો ત્યારે તેની સીધી અસર જ્યારે અનેક વિસ્તારોમાં પાણી ભરાય છે, પરંતુ સૌથી જે અગત્યનો વિસ્તાર કહી શકાય તો કે સુરતના સિવિલ કેમ્પસમાં ખુદ પાણી ભરાઈ ચૂક્યા છે. દર વખતે સુરતમાં સામાન્ય વરસાદ પડે છતાં આ પ્રકારના પાણી ભરાઈ જાય છે. સુરતના જે ટ્રોમા સેન્ટર છે તેની બહારના જ અત્યારે આ તમને દ્રશ્ય બતાવી રહ્યા છે. આ ટ્રોમા સેન્ટરની બહાર તમે જોઈ શકો છો કે આ પ્રકારે વરસાદના પાણી ભરાઈ ચૂક્યા છે. મહત્વની વાત છે કે આ ઇમરજન્સી વિસ્તાર છે અને ઇમરજન્સીમાં તમામ દર્દીઓ આવતા હોય છે, જેને લઈને અહીં ટ્રોમા સેન્ટરની બહાર આ પ્રકારના પાણી ભરાઈ જવાથી દર્દીઓને પણ અનેક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સિવિલ તંત્રના જે સત્તાધીશો છે તેઓને પણ અનેક વાર આ જે દર્દીઓ છે તેને જે મુશ્કેલી પડી રહી છે તેનો સામનો કરવાનો તકલીફ પડી રહી છે તેનો સામનો કરી રહ્યા છે તેની જાણ છે, છતાં તેનું કોઈ નિરાકરણ નથી આવી રહ્યું. માત્ર ટ્રોમા સેન્ટર જ નહીં પરંતુ જે એક્સરે વિભાગ છે તે એક્સરે વિભાગમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે. તમામ જે સિવિલનું જે તંત્ર છે તે તંત્રની બહાર આ પ્રકારે પાણી ભરાઈ ચૂક્યા છે. તમે જોઈ શકો છો અત્યારે પણ સિવિલ કેમ્પસના પરિસરમાં આ પ્રકારના દ્રશ્ય છે. વરસાદ અવારનવાર ચાલી રહ્યો છે, અવારનવાર વરસાદના ઝાપટા આવી રહ્યા છે. ત્યારે સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, રોડ રસ્તા ઉપર જ્યારે પાણી ભરાયા છે, પરંતુ તે તો ક્યાંક ને ક્યાંક થોડાક વરસાદ બાદ ઓસરી જાય છે, પરંતુ આ સુરત સિવિલ કેમ્પસમાં જે પ્રકારે પાણી ભરાયા છે પરંતુ તે લાંબા સમય સુધી ઓસરતા નથી અને દર વખતે જ્યારે સામાન્ય વરસાદ પણ આવે છે ત્યારે સુરત સિવિલ કેમ્પસની આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે પ્રશાસનને અંગે જાણ છે, છતાં કેમ તેનું કોઈ નિરાકરણ નથી આવી રહ્યું? અનેક દર્દીઓને અહીં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પ્રકારના પાણી ભરાઈ જવાથી અનેક દર્દીઓ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. સુરત સિવિલ હોસ્પિટલની વાત કરવામાં આવે તો સુરત સિવિલ હોસ્પિટલ સૌથી મોટી હોસ્પિટલ છે. સમગ્ર દક્ષિણ ગુજરાતના દર્દીઓ છે તે અહીં સારવાર માટે આવતા હોય છે, ગરીબ પરિવારના દર્દીઓ અહીં આવતા હોય છે. ત્યારે આ પ્રકારની સ્થિતિ સર્જાતા અનેક દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. અત્યારે આ પ્રકારના દ્રશ્ય સર્જાય છે તેમ છતાં શા માટે સિવિલના જે સત્તાધીશો છે તેનું કોઈ નિરાકરણ નથી લાવતા, ત્યારે અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. માત્ર આજનો દિવસની વાત નથી કે આજે જ્યારે વરસાદ પડ્યો ત્યારની જ પરિસ્થિતિની આ નિરાકરણ નથી. સુરતમાં સામાન્ય પણ વરસાદ જ્યારે વરસે છે ત્યારે આ પ્રકારના દ્રશ્ય સુરત સિવિલ કેમ્પસમાં જોવા મળે છે અને દરેક વખતે દર્દીઓ હેરાન થવાનો વારો આવે છે. તો અત્યારે સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે જ્યારે અનેકવાર તંત્રએ આ અંગેની જે દર્દીઓ પરેશાન થાય છે તે જોયું છે, તેઓને જાણ છે, છતાં તેઓનું કેમ કોઈ નિરાકરણ આવતું નથી? એટલે આ તમામ સવાલો વચ્ચે અત્યારે એક જે સૌથી ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે સૌથી કફોડી હાલત સુરતના દર્દીઓની જોવા મળી રહી છે. જી
ध्रुव एक सवाल एथी रह्यो छे के दर वर्षे जो आ प्रमाणेनी स्थिति होय तो प्री मॉनसून प्लान खाली कहेवा खातर ऑन पेपर ज करवामां आवतो होय छे। बीजो सवाल एथी रह्यो छे के कया कया विस्तार बीजा प्रभावित छे ज्यां वरसादी पाणी वधारे भराई जता होय छे अने तंत्र मात्र खाली कामनी नामनी ज कामगीरी करतुं होय तेवुं लागी रह्युं छे। अत्यारे होस्पिटलमां ज रीते पाणी भराय छे होस्पिटल तंत्र द्वारा कोई कार्यवाही करवामां आवशे के केम? बिल्कुल सूरत मात्र प्री मॉनसून कामगिरी ने लईने मात्र मोटा पोकळ दावाओ करी रह्या होय तेज प्रकारनी स्थिति अत्यारे जोई रही छे। तमे जोई शको छो लोकोए अहीं अवरजवर करती वखते विचारी विचारीने जवुं पड़ी रह्युं छे के क्यांक आजे प्रकार पाणी भराय छे तो क्यांक रस्ता पण नथी जोवामां देखाई रह्या एटले क्यांक ખાડાઓમાં કોઈ દુર્ઘટના ન બને તેને લઈને પણ લોકોએ અત્યારે સાવચેતી રાખીને કામ ચાલવું પડી રહ્યું છે। સાથે જે વાહનો જઈ રહ્યા છે જે એમ્બ્યુલન્સો પસાર થઈ રહી છે તેઓએ પણ ખૂબ જ સાવચેતી રાખીને અહીંથી એમ્બ્યુલન્સો અને તમામ જે વાહનો છે તે પસાર મુસળધાર વરસાદ પડે છે ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે સુરતના નાનપુરા વિસ્તાર છે ઉધનાની જે ખાડી છે તે ઉપરાંત લિંબાયતના અમુક એવા વિસ્તારો છે સાથે સાથે સ્ટેશન વિસ્તારનું જે ગન્નાળું છે તે તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે। કતારગામમાં પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે એટલે તમામ વિસ્તારો અત્યારે એવા પ્રભાવિત થયા છે જેને લઈને લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સાથે સાથે પ્રી મોનસૂન કામગીરીની પોલ પણ તંત્રની ખુલ્લી પડી રહી છે। જી જી આભાર ધ્રુવ સમગ્ર માહિતી આપવા બદલ। તો આપને જણાવી દઈએ કે આ જે ચિતાર હતો તે સુરતનો આપની સમક્ષ અમે મૂક્યો છે કે હાલ ત્યાં સ્થિતિ કેવી છે કેવા પ્રકારની છે। સુરતમાં દર વર્ષે આ જ પ્રમાણેની સ્થિતિ હોય છે પણ તંત્ર કયા પ્રકારના દાવાઓ કરે છે તે કદાચ જાણવું જરૂરી હવે બની ગયું છે। પ્રી મોનસૂન પ્લાનની જે પોલ છે તે ખુલી ચૂકી છે કદાચ જો કોઈ દુર્ઘટના ઘટશે તો જવાબદાર કોણ રહેશે કારણ કે પાણી ભરાયેલા છે કદાચ ગટરના ઢાંકણા પણ ખુલ્લા હોઈ શકે છે ભૂવો પણ પડી શકે છે અને તે પણ હોસ્પિટલની બહારના દ્રશ્યો છે અને તેમાં કોઈ દુર્ઘટના ઘટી તો જવાબદાર કોણ કારણ કે પાણી વરસાદ બંધ થાય છતાં પણ અસરતા નથી। રાજકોટના ધોરાજીમાં વરસાદ થતા લોકોને બફારામાંથી રાહત મળી છે। પવન સાથે ધોરાજીમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે જેને કારણે ધોરાજી તેમજ આસપાસના વિસ્તારના ખેડૂતોની ચિંતા છે તે દૂર થઈ છે। વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા પરંતુ હવે વરસાદ આવતા તેમના ઊભા પાકને જીવનદાન મળ્યું છે। ધોરાજીના શહેર વિસ્તાર છે ત્યાં પણ અવિરતપણે વરસાદ છે તે વરસી રહ્યો છે અને વાતાવરણ ખુશનુમા બન્યું છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો અનેક નીચાણવાળા વિસ્તાર છે જ્યાં પાણી ભરાયા હોવાના બનાવો છે તે સામે આવ્યા છે। વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ એક તરફ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે। દરમિયાન છોટાઉદેપુરના બોડેલી પંથકમાં ધીમી ધારે વરસાદ વરસ્યો જેથી ખેડૂતોમાં ખુશી ફેલાઈ આ ઉપરાંત ભારે બફારા બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક જોવા મળી। છોટાઉદેપુરના દ્રશ્યો જ્યાં વરસાદની શરૂઆત થઈ રસ્તા પણ પાણી પાણી થઈ ચૂક્યા છે જોકે વાતાવરણમાં ઠંડક જોવા મળી છે। ગરમી અને બફારાનું જે વાતાવરણ હતું તેમાંથી આંશિક રાહત છોટાઉદેપુરના લોકોને મળી છે। ભરૂચના પાલેજ નગરમાં લાંબા વિરામ બાદ ફરી મેઘરાજાની પધરામણી થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। પાલેજ પંથકના વાતાવરણમાં સવારથી જ અચાનક પલટો આવ્યો હતો અને કાળા ડિબાંગ વાદળોએ પાલેજ નગરના આકાશ પર સામ્રાજ્ય જમાવ્યા બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। લગભગ અડધો કલાક વરસાદ વરસતા માર્ગો પર પાણી રેલાયા। વરસેલા વરસાદથી ખાસ કરીને ધરતીપુત્રોમાં હર્ષની લાગણી વ્યાપી ગઈ છે। તો આ તરફ ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદથી મહુવાના ઉમરામાં આવેલું મધરિંજા ડેમ ઓવરફ્લો થયો છે। ધોધમાર વરસાદ વરસતા નદીના પાણીથી આવક થઈ છે જેમાં ડેમ ઓવરફ્લો થયો છે। આ સિઝનમાં બીજી વખત ડેમ ઓવરફ્લો થયો છે।
तो महुआना दृश्य में आपने बतावा जी रहा है डेम ओवरफ्लो थयो छे दवानीर नी आवक थई छे जो कि तने जोवा माटे लोको पण त्यांथी पसार थई रह्या छे। हवे आ जो दृश्य में बतावा जी रहा छे ते महुआना छे અને સાથે જ વરસાદની શરૂઆત વિધિવત રીતે તમામ જગ્યાએ થઈ ચૂકી છે પણ અમુક વિસ્તાર એવા છે જે હજી પણ વરસાદથી વંચિત છે અને જે મધરીડા ડેમ છે તે ઓવરફ્લો થયાના સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। જૂનાગઢમાં બે દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। મેંદરડા અને જંગલ વિસ્તારમાં વરસાદ પડવાને કારણે આનંદપુર ડેમ ઓવરફ્લો થયો છે જેને લઈ શહેરના મોટા ભાગની પાણીની સમસ્યા દૂર થઈ જશે। જૂનાગઢ શહેરને પીવાનું પાણી માટેનો મુખ્ય સ્ત્રોત સમાન એવો આનંદપુર ડેમમાં નવા નીરની આવક થવાને કારણે તે ઓવરફ્લો થયો છે। લોકોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે। નદી નાળાઓમાં ઘોડાપૂર આવ્યા છે। જૂનાગઢની અનેક નદીઓ છે જ્યાં નદીઓ બંને કાંઠે વહેતી થઈ છે અને ઉપરવાસમાં ભારે વરસાદને લઈ હાલ ડેમ ઓવરફ્લો થયો છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે। ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે વલસાડની જુદી જુદી નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે। બે અલગ અલગ કોઝવે પર પાણી ફરી વળતા લોકોને અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ધમાકેદાર વરસાદને કારણે મંદિરો ઉપર પાણીમાં ગરકાવની સ્થિતિમાં જોવા મળ્યા। જિલ્લાના મધુબન ડેમમાં પાણીની આવક વધી છે। ડેમની સપાટી 73.60 મીટરે પહોંચી છે। તો ડાંગ જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદને પગલે પ્રખ્યાત ગીરાધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે। ડાંગનું વાતાવરણ વરસાદને પગલે આહલાદક બની ગયું છે। એક તરફ ડાંગમાં આવતા પ્રવાસીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ ધોધમાર વરસાદને પગલે ડાંગ જિલ્લાનું તંત્ર પણ સજ્જ થઈ ગયું છે। અહીં મોટી સંખ્યામાં સહેલાણીઓ છે તે પણ પહોંચ્યા। ડાંગમાં આવેલું છે આ ગીરાધોધ જ્યાં ભારે વરસાદને પગલે ધોધ જોવા માટે મોટી સંખ્યામાં સહેલાણીઓ છે તે પણ અહીં આવ્યા છે અને સમગ્ર ડાંગ જિલ્લાનું વાતાવરણ છે તે ખુશનુમા બન્યું છે, આહલાદક બન્યું છે અને મોટી સંખ્યામાં લોકો છે, સહેલાણીઓ છે તે અહીં ડાંગ જિલ્લાની તેમજ ખાસ ગીરાધોધની મુલાકાતે આવી રહ્યા છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વલસાડની ઓરંગા નદી બે કાંઠે વહેવા લાગી। વલસાડના અબરા ખાતેનો જે ડેમ છે તે ઓવરફ્લો થતા ઓરંગા નદીમાં નવા નીર આવ્યા છે અને નદીની જળ સપાટી વધી છે। ઓરંગા નદીની વધી રહેલી સપાટી પર તંત્ર દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે। ઓરંગા નદી જે રીતે ગાંડીતુર બની છે તેને જોતા જ તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને નદી કિનારે ન જવાના આદેશ આપી દેવાયા છે। આ ઉપરાંત સમગ્ર પરિસ્થિતિને લઈને તંત્ર અને એનડીઆરએફની ટીમ એલર્ટ પર છે। વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કોઝવે પર પાણી ફરી વળ્યા। કપરાડા તાલુકાના સિલધા ગામે આવેલ કોલક નદીને જોડતી નદી પર કોઝવે પુલ પરથી પાણી ફરી વળ્યું તો સિલધા હાટસરી ફળિયા પાસે અને બીજો પટેલપાડા પાસે ચવેચા ઓહળ નદી જે કોલક નદીને જોડે છે સાતફળિયાને જોડતો કોઝવે પુલ પાણીમાં ગરકાવ થયો છે જેને લઈને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વલસાડની અનેક નદીઓમાં ભારે વરસાદને પગલે ઘોડાપૂર આવ્યું છે અને નદીઓ બંને કાંઠે વહેતી થઈ છે અને હાલ કોઝવે પર પાણી ફરી વળતા લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે અને કયા ગામોનો સંપર્ક છે તે પણ ખોરવાઈ શકે છે। વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને પગલે દમણગંગા નદી બે કાંઠે વહી રહી છે। દરમિયાન મધુબન ડેમમાં સતત પાણીની આવક વધતા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે જેને પગલે વાપી નજીકનો જે વીર કોઝવે છે તે ઓવરફ્લો થયો છે। નદીમાં પાણી વધતા તંત્ર દ્વારા નદી કિનારે નજીક જવા મનાઈ કરવા છતાં લોકો નદીમાં જઈ રહ્યા છે। દમણગંગા નદી કિનારે વાપી ખાતે લોકો માછલી પકડવા તેમજ કેટલાક નાહવાની મજા માણી રહ્યા છે તો કેટલાક યુવકો સેલ્ફી લેતા નજરે પડ્યા હતા।
તો લોકોને નદીમાં ન જવા માટે મનાઈ કરવામાં આવી છે, છતાં પણ ક્યાંક લોકો તેનું ઉલ્લંઘન કરી રહ્યા છે અને ક્યાંક સેલ્ફી મોડમાં જોવા મળી રહ્યા છે તો ક્યાંક માછલીઓ પકડતા જોવા મળી રહ્યા છે. તંત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું છે દમણગંગા જે નદી છે તે બે કાંઠે વહેતી થઈ છે અને તે તરફ જવા નહીં જવા માટે લોકોને કહેવામાં આવ્યું છે. ભારે વરસાદને પગલે વલસાડ જિલ્લાની નદીઓ તોફાની બની છે ત્યારે જીવના જોખમે સેલ્ફી લેવાથી લોકો અચકાતા નથી. એક તરફ તંત્ર એલર્ટ પર છે અને નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા નિર્દેશ આપી રહ્યા છે, તો બીજી તરફ આ યુવાનોને પોતાના જીવની જાણી પડી ન હોય તેમ લાગી રહ્યું છે. એક તરફ નદીઓ ગાંડીતુર છે અને ત્યારે યુવકો નદીની નજીક જઈને સેલ્ફી લેવામાં મશગુલ હોવાનું નજરે પડી રહ્યું છે. તો આ તરફ વડોદરા શહેરનું વાતાવરણ બદલાતા શહેરમાં મેઘરાજાની પધરામણી થઈ. લાંબા વિરામ બાદ વડોદરામાં વરસાદની રી એન્ટ્રી થતા વડોદરા વાસીઓએ ગરમીથી રાહતનો શ્વાસ લીધો. તો વડોદરા શહેરમાં પણ વાતાવરણ બદલાયું છે અને સાથે જ વરસાદની ધીમીધારે શરૂઆત હતી. લાંબા વિરામ બાદ વરસાદ રી એન્ટ્રી કરતા જ વડોદરા વાસીઓ પણ ખુશ થઈ ચૂક્યા હતા, કારણ કે અત્યાર સુધી દરેક શહેરોમાં ગરમીનો પારો દિવસ અને દિવસે ઉચકાઈ રહ્યો હતો, સાથે જ બફારાનું વાતાવરણ પણ સર્જાયું હતું જેમાંથી હવે રાહત આંશિક રીતે મળવા પામી છે. તો આ તરફ અરવલ્લીમાં મેઘરાજાએ રી એન્ટ્રી કરી છે. લાંબા વિરામ બાદ ધનસુરામાં ધીમી ધારે વરસાદ શરૂ થતા લોકોએ ગરમીથી રાહત અનુભવી. વહેલી સવારે વાતાવરણ બદલાતા ઝરમર વરસાદ શરૂ થયો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. કેટલાક દિવસોના વિરામ બાદ ફરી મેઘમહેર જોવા મળી રહી છે. અરવલ્લીમાં ધીમી ધારે વરસાદ છે તે પડી રહ્યો છે અને વાતાવરણ ખુશનુમા બન્યું છે. ખેડૂતો માટે ખુશીના સમાચાર. ઓછા વરસાદવાળા વિસ્તારમાં ખેડૂતોને 2 કલાક વધુ વીજળી આપવામાં આવશે તેવી સરકાર દ્વારા જાહેરાત કરાઈ છે, ત્યારે ઉર્જા મંત્રી સૌરભ પટેલે આ મુદ્દે શું કહ્યું તે પણ સાંભળી લેશું. જરૂરિયાતવાળા વિસ્તારોની અંદર કાલથી જ તાત્કાલિક ધોરણથી 2 કલાક વધારે વીજળી આપવાનો નિર્ણય કર્યો છે. આના કારણે ખેડૂતોને ચોક્કસપણે થોડો લાભ થશે અને જ્યાં જ્યાં પાણી હશે વિસ્તારોને અંદર ખેડૂતો 2 કલાક વધારે વીજળી વાપરી અને પાક બચાવી શકે એવી પરિસ્થિતિ આપણે કરવા જઈ રહ્યા છીએ. આગળ વાત કરીએ બનાસકાંઠાના સુઈગામ વિસ્તારમાં આવેલી કેનાલોની ખેડૂતો જાતે રિપેરિંગ કરી રહ્યા છે. ખેડૂતો પોતાનો પાક બચાવવા માટે કેનાલ રિપેર કરવા માટે મજબૂર બન્યા છે. કેનાલોની સફાઈ અને મરામત માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવા છતાં પણ કોઈ પણ પ્રકારની કામગીરી ન થતાં ખેડૂતો ચિંતામાં આવી ગયા હતા અને જાતે જ સાફ સફાઈ કરી. ઉલ્લેખનીય છે કે 15 જેટલા ખેડૂતોએ 1 કિલોમીટર કેનાલની સાફ સફાઈ કરી અને તેમ છતાં નર્મદા વિભાગ નિષ્ક્રિય જોવા મળ્યું. ખેડૂતોના સહારે ન આવ્યું જેથી નર્મદા વિભાગની પણ ઘોર બેદરકારી છે તે સામે આવી છે. અમરેલીમાં વંદરાજાઓ પણ વરસાદી વાતાવરણની મજા માણતા જોવા મળ્યા. ગીર પંથકમાં સિંહના એક સમૂહનો વિડીયો વાયરલ થયો. વિડીયોમાં જોઈ શકાય છે કે 7 સિંહ એક સાથે રોડ ક્રોસ કરી રહ્યા છે. સિંહ પરિવાર કેમેરામાં કેદ થતા વિડીયો વાયરલ થયો છે. તો અમરેલીનો આ વિડીયો છે કે જેમાં જોઈ શકાય છે એક તરફ ઠંડકવાળું વાતાવરણ અને તેમાં પણ વંદરાજાને જાણે મજા પડી ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. સિંહ સમૂહનો જે વિડીયો છે તે વાયરલ થયો છે. આ પહેલી વખત નથી, પહેલા પણ ઘણી વખત સિંહ સમૂહના વિડીયો વાયરલ થઈ ચૂક્યા છે. થોડા દિવસ પહેલા જ 19 જે સિંહો છે તેમનું ગ્રુપ બેઠું હતું રસ્તા વચ્ચે અને ક્યાંક રસ્તો રોકાઈ ચૂક્યો હતો તે વિડીયો પણ વાયરલ થયો હતો. આજે જ્યારે અમરેલીમાં વરસાદ છે ત્યારે વરસાદની મજા માણતા સિંહો પણ જોવા મળ્યા હતા અને એક સિંહનું જે ગ્રુપ છે તે રસ્તો ક્રોસ કરતા પણ જોવા મળ્યું હતું. જો કે આજુબાજુથી જતા લોકો છે તેઓએ પણ ક્યાંક રોકાઈ જવું પડ્યું હતું અને તમામ જે દ્રશ્યો છે તે મોબાઈલના કેમેરામાં કેદ કરતા લોકો પણ જોવા મળ્યા.
હાલ સમાચારોમાં રોકાઈશું એક બ્રેક માટે, આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ, ભારે વરસાદથી નદીઓ બે કાંઠે, તો ઉપરવાસમાં સારો વરસાદ થતા ડેમ છલકાયા. સુરતમાં જામ્યો વરસાદી માહોલ, ગ્રામ્ય વિસ્તાર સહિત શહેરમાં ધોધમાર વરસાદ, વાતાવરણમાં ઠંડક. ઉર્જામંત્રી સૌરભ પટેલની મોટી જાહેરાત, ઓછા વરસાદવાળા વિસ્તારોમાં ખેતી માટે 2 કલાક વધુ વીજળી ફાળવવાનો કર્યો નિર્ણય. દિલ્હીની મહિલા સાથે આઈએએસ ગૌરવ દહિયાના કથિત સંબંધોની તપાસ માટે સમિતિની રચના, 15 દિવસમાં સરકારને સોંપાશે રિપોર્ટ. પોલીસકર્મી પર છવાયું ટિકટોકનું ભૂત, મહેસાણામાં મહિલા પોલીસકર્મીને સસ્પેન્ડ કરાયા બાદ સોશિયલ મીડિયા પર વાયરલ થતા બીજા પોલીસકર્મીઓના વીડિયો. ચોમાસાના પ્રારંભે જ અમદાવાદમાં વગેરે રોગચાળો, મેયર બિજલ પટેલ પણ સપડાયા ડાંગ્યુમાં, કોર્પોરેશનની કામગીરી સામે ઉઠા સવાલ. વેલકમ બેક. એક સમાચાર, નવસારીથી વળી રાજધાની પર પણ નજર કરીશું. એક જે ગામ છે તેને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે. સમાચાર નવસારીથી આપને જણાવી દઈએ, જ્યાં તદલાવ ગામને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે. સમાચાર નવસારીથી પ્રાપ્ત થઈ રહ્યા છે. તદલાવ ગામને કોલેરાગ્રસ્ત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે. નવસારી જિલ્લા કલેક્ટર દ્વારા તદલાવ ગામ કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે. મુનસાડ, ખરસુપા, સરપોર, પારડી ગામ કોલેરાગ્રસ્ત જાહેર કરાયું છે. નવા તળાવ તેમજ અંબોડા ગામ પણ કોલેરાગ્રસ્ત જાહેર. દૂષિત પાણીને લઈને 2 લોકોના મોત થયા છે અને અનેક લોકો ગંભીર જોવા મળી રહ્યા છે. નવસારીથી સમાચાર, સદલાવ ગામને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે. નવસારી જિલ્લા કલેક્ટર દ્વારા સદલાવ ગામને કોલેરાગ્રસ્ત જાહેર કરાયું છે. મુનસાડ, ખરસુપા, સરપોર, પારડી ગામ કોલેરા ભયગ્રસ્ત જાહેર કરાયું છે. નવા તળાવ તેમજ જંબોડા ગામ પણ કોલેરાગ્રસ્ત જાહેર કરાયું છે. દૂષિત પાણીને લઈને 2 લોકોના મોત અને અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. પાણીને લઈને 2 લોકોના અહીં મોત નિપજી ચૂક્યા છે. અનેક લોકો ગંભીર હાલતમાં હોવાનું પણ જાણવા મળ્યું છે. સદલાવ ગામને કોલેરાગ્રસ્ત જાહેર કર્યું છે. નવસારી જિલ્લા કલેક્ટર દ્વારા સદલાવ ગામ કોલેરાગ્રસ્ત જાહેર કરાયું છે. સાથે મુનસાડ, ખડસુપા, સરસોર, પારડી વિસ્તાર છે તેને પણ ભયગ્રસ્ત જાહેર કરાયું છે. નવા તળાવ તેમજ અંબાડા ગામ પણ તેને પણ જાહેર કરવામાં આવે છે. જે વિસ્તારો દૂષિત પાણીની સમસ્યા છે આ વિસ્તારોમાં નડી રહી છે. કોલેરાગ્રસ્ત વિસ્તાર જાહેર કરાવશે સદલાવ ગામને. નવસારી જિલ્લા કલેક્ટરે ભયગ્રસ્ત વિસ્તાર છે તે જાહેર કર્યું છે. મુનસાડ, ખડસુપા સહિતના આસપાસના વિસ્તારો છે. નવા તળાવ તેમજ અંબાડા ગામ પણ કોલેરા ભયગ્રસ્ત જાહેર કરાવશે. આપણે જણાવી દઈએ, દૂષિત પાણીની સમસ્યાથી લોકો ઝઝૂમી રહ્યા છે. અહીં આ વિસ્તારમાં જે ભય સતાવી રહ્યો છે લોકોને, 2 લોકોના મોત નિપજી ચૂક્યા છે દૂષિત પાણીની સમસ્યાને લઈને. જ્યારે અનેક લોકો પણ વધુ વિગતો સાથે સંવાદદાતા દુષ્યંત જોડાયા છે ફોનલાઈન પર. દુષ્યંત, જણાવશો વિસ્તારની કોલેરા ભયગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે, કેવા પ્રકારની સ્થિતિ છે, દૂષિત પાણીની સમસ્યાને લઈને પણ લોકો અહીં સામનો કરી રહ્યા છે, શું છે વધુ વિગતો? જે ચોક્કસ જણાવવામાં આવે છે, 2-3 દિવસ પહેલાની જે વાત કરવામાં આવે છે, જે નવસારીના સદલાવ ગામે જે દૂષિત પાણીના કારણે 15 જેટલા વ્યક્તિઓને ઝાડા ઉલટી થયા હતા અને 2 વ્યક્તિઓના મોત થયા હતા, જેને લઈને સમગ્ર કેન્દ્ર
દોડતું થઈ ગયું. ત્યારબાદ આજ રોજ છે કલેક્ટર નવસારી જિલ્લાના કલેક્ટર છે તેમના દ્વારા કોલર અભિયાન જાહેર કરવામાં આવ્યું છે અને સતત આરોગ્ય કેન્દ્રની ટીમના નજર મૂકી દેવામાં આવી છે. જી દુષ્યંત, આભાર જાણકારી આપવા બદલ. નવસારીનું સદલાવ ગામ જેને કોલેરાગ્રસ્ત વિસ્તાર જાહેર કરાવશે. જિલ્લા કલેક્ટર દ્વારા સદલાવ ગામ જેને કોલેરાગ્રસ્ત વિસ્તાર જાહેર કરાવશે. આસપાસના વિસ્તાર મુનસાડ, ખડસુપા, સરપુર, પારડી ગામ પણ કોલેરા ભયગ્રસ્ત છે, ત્યાં પણ શક્યતા છે. નવા તળાવ તેમજ અંબાડા ગામ પણ કોલેરા ભયગ્રસ્ત જાહેર કરાવશે. દૂષિત પાણીની સમસ્યા લઈ બે લોકોના અહીં મોત નિપજી ચૂક્યા છે. આઈએએસ અધિકારી ગૌરવ દહિયાના મામલામાં તપાસ સમિતિની રચના થઈ છે. સુનેના તોમરની અધ્યક્ષતામાં 5 મહિલા આઈએએસ અધિકારીઓનો સમાવેશ આ સમિતિમાં કરાયો છે. સુનેના તોમર ઉપરાંત સોનલ મિશ્રા અને મમતા વર્મા પણ આ સમિતિમાં સામેલ છે. આ સમિતિ 15 દિવસમાં આખા મામલાનો રિપોર્ટ તૈયાર કરશે. અને આ કમિટીના રિપોર્ટ મુજબ કોઈ પણ વધારે ના પગલા લેવામાં આવશે. રિપોર્ટ જેટલા ટૂંક સમયમાં હોય ટૂંક સમયમાં કરી દેવામાં આવશે. બહુથી બહુ એક મહિના વધારેમાં વધારેમાં સમય લાગે. આના અંદરમાં જ અમે અપેક્ષા રાખીએ છીએ કે રિપોર્ટ આવી જશે. તો માનનીય મુખ્યમંત્રીશ્રી આ બાબતમાં ખૂબ જ કડક છે અને આ બાબતની વિગતવાર તપાસ કરી લેવા માટે આ કમિટીને જાણ કરી. ગૌરવ દહિયાની મહિલા દ્વારા બ્લેકમેલ કરવાની અરજી મામલે ગાંધીનગર ડીવાયએસપી એમ કે રાણા પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું કે દિલ્હીની મહિલાને ગાંધીનગર પોલીસ સમન્સ પાઠવી જવાબ માટે રૂબરૂ બોલાવશે અને નિવેદન લેવામાં આવશે. એવું જણાવે છે કે 2018માં એ લોકો ફેસબુક દ્વારા સંપર્કમાં આવેલા અને ઓળખાણ થયેલી. એ પછી ધીમે ધીમે કરતા અમને વારંવાર પૈસાની માગણી કે આવી બધી માગણીઓ કરવા માંડ્યા અને એમને ફ્રેન્ડશીપમાં પછી એમને બ્લેકમેલ થવા માંડ્યા. એટલે એ લોકોએ પછી ઘરમેળે બેસીને સમાધાન કર્યું અને અમુક રકમ આપવાની અસી આપી હશે અને પછી લખાણ એકબીજાએ કરેલું અને ત્યારથી દૂર થઈ ગયા. દૂર થઈ ગયા પછી પણ એકબીજા ને આ રીતે બ્લેકમેલ કરીને એને પરેશાન કરી રહ્યા છે, જેથી એણે ફરિયાદ કરેલી છે. ગુજરાતના આઈએએસ અધિકારી અને દિલ્હીની યુવતી વચ્ચેના સંબંધોમાં રોજ નવા વળાંક આવે છે. મંતવ્ય ન્યૂઝની ટીમે જ્યારે આખા મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી તો ઘણા રહસ્યો પરથી પડદો ઉચકાયો. એક વાત એ પણ સામે આવી છે કે ફેબ્રુઆરીમાં લીનુ સિંહ નામની દિલ્હીની આ યુવતી અમદાવાદ આવી હતી, જ્યાં આઈએએસ અધિકારી ગૌરવ દહિયા તેની પૂર્વ પત્ની સાથે તેને મળવા પહોંચ્યો હતો. થોડી વાતચીત બાદ ગૌરવ અને યુવતી વચ્ચે બોલાચાલી થઈ અને આ ઘટના વિશે બંને પક્ષોએ પોતપોતાની દલીલ કરી છે. લીનુસિંહનું કહેવું છે કે આ હોટલમાં ગૌરવ દહિયાએ ડ્રામા કર્યો હતો. તો ગૌરવ દહિયાનું કહેવું છે કે લીનુસિંહે ગાળાગારી કરી તેને લાફો મારવાનો પ્રયાસ કર્યો હતો. આઈએએસ અધિકારી ગૌરવ દહિયાના પ્રેમ પ્રકરણમાં દિવસે દિવસે નવા નવા વળાંકો આવી રહ્યા છે, જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો પ્રેમ પ્રકરણમાં સંડોવાયેલી દિલ્હીની યુવતી કે જે અમદાવાદ આવી હતી તે અમદાવાદના આશ્રમ રોડ વિસ્તારમાં આવેલી સ્ટારોટેલ હોટેલમાં રોકાઈ હતી. 2017માં ગૌરવ દહિયા સાથે આ યુવતીની ફેસબુક પર મિત્રતા થઈ અને ત્યારબાદ આ યુવતી ફેબ્રુઆરી મહિનાની અંદર આ હોટેલમાં આવી હતી. જ્યારે આ યુવતી સ્ટારોટેલ હોટેલમાં આવી છે તેવી માહિતી ગૌરવ દહિયાને મળી હતી. તે સમય દરમિયાન ગૌરવ દહિયા તેની પત્ની સાથે આ હોટેલમાં તેને મળવા માટે આવ્યો હતો અને તેમની વચ્ચે નાની મોટી તકરાર પણ સર્જાઈ હતી. આ ઘટનાને પગલે પોલીસ કંટ્રોલ મેસેજ થયો હતો અને પોલીસને તાત્કાલિક ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી અને ત્યારબાદ ગૌરવ દહિયાએ તે બાબતની એક અરજી વાડજ પોલીસ સ્ટેશનમાં અંદર દાખલ કરાવી હતી. પરંતુ મહત્ત્વની વાત છે કે જે રીતે ગૌરવ દહિયાનું એક્સ્ટ્રા મેરિટલ અફેરનું આ પ્રકરણ બહાર આવ્યું છે અને મહિલાએ જે રીતના આક્ષેપો કર્યા છે, દિલ્હીની મહિલા કહી રહી છે કે તે પોતે પરિણીત હોવા છતાં તેની સાથે લગ્ન કર્યા છે અને તેની સાથે છેતરપિંડી કરી છે, એટલે ધીરે ધીરે આ પ્રકરણમાં નવા નવા વળાંકો આવી રહ્યા છે. આ મહિલા જ્યારે આ હોટલમાં રોકાઈ હતી તેનું 2 દિવસનું 15,000નું બિલ પણ ગૌરવ દહિયાએ ચૂક્યું હતું તેવી હકીકત પણ ખુલીને બહાર આવી છે. હવે જોવાનું એ રહેશે કે આ તપાસની અંદર વધુ કેટલા વળાંકો આવે છે અને ગૌરવ દહિયાના આ પ્રકરણની અંદર મહિલા દ્વારા અન્ય કેટલા ઘટસ્ફોટ કરવામાં આવે છે. કેમેરામેન સંજય સાથે વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.
મહેસાણા બાદ અમદાવાદના એક પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીનો ટિકટોક વિડીયો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. અમદાવાદના એક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આ મહિલા પોલીસ કર્મીનો ટિકટોક વિડીયો વાયરલ થતા પોલીસ વિભાગે તેમની સામે કાર્યવાહી કરી તૈયારી કરી છે. સંગીતા પરમાર નામના મહિલા પોલીસ કર્મીએ પોલીસ સ્ટેશનમાં ટિકટોક વિડીયો બનાવ્યો હતો. ગુજરાતમાં કેટલાક પોલીસ કર્મચારીઓ પર વિડીયો તૈયાર કરી ટિકટોક પર પોસ્ટ કરવાનો ક્રેઝ વધી ગયો હોય તેમ લાગી રહ્યું છે. ગઈકાલે મહેસાણાના લાગમંજ પોલીસ સ્ટેશનની મહિલા કોન્સ્ટેબલ અસ્મિતા ચૌધરીનો વિડીયો ટિકટોક પર વાયરલ થયો. મહેસાણાને વાયરલ થયેલા વિડીયોમાં મહિલા કોન્સ્ટેબલ પોલીસ સ્ટેશનમાં જ ડાન્સ કરતા નજરે પડી. ત્યારે હવે અમદાવાદમાં મહિલા કર્મચારી સહિત બે અન્ય પોલીસ કર્મચારીઓનો વિડીયો છે તે ટિકટોક પર વાયરલ થતા પોલીસ વર્તુળમાં ખળભળાટ મચી ગયો છે. અમદાવાદના એક પોલીસ સ્ટેશનના એએસઆઈ અને એક મહિલા પોલીસ કર્મચારી સંગીતા પરમાર પોલીસ યુનિફોર્મમાં વિડીયો તૈયાર કરીને પોસ્ટ કર્યો છે. રાજકોટમાં યુવતીઓની એક ટોળકીની આતંક સામે આવ્યો છે. જાહેરમાં ગરીબોના નામે પૈસા ઉઘરાવતો વિડીયો વાયરલ થયો છે. પૈસા ઉઘરાવતી વખતે લોકોએ પોલીસ બોલાવવાનું કહીને યુવતીઓ ભાગી ગઈ હતી. તો બારડોલીમાં સરદારની પ્રતિમાની હાલત કફોડી હોવાનું સામે આવ્યું. તાલુકા સભા સદનના કમ્પાઉન્ડમાં આ પ્રતિમા આવેલી છે, જેની જાળવણી યોગ્ય ન થતા પ્રતિમામાં ઠેર ઠેર કાણા પડી ગયા છે. ઉલ્લેખનીય છે કે આ પ્રતિમાનું વર્ષ 2015માં તત્કાલીન આરોગ્ય મંત્રી નીતિન પટેલ દ્વારા અનાવરણ કરવામાં આવ્યું હતું, જે પ્રતિમામાં કાણા પડી જતા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. ધાનેરાની નગરપાલિકાના પ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર યુસુફભાઈ બેલીમ વિજેતા જાહેર થયા છે. પ્રમુખ પદની ચૂંટણીમાં યુસુફભાઈ બેલીમને 17 મત મળ્યા, જ્યારે ભાજપના ઉમેદવાર જબરાજી રાજપૂતને 11 મત મળ્યા. ધાનેરા નગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ લઘુમતી સમાજની વ્યક્તિ પ્રમુખ બની છે. આગળ વાત કરીએ. ગીર સોમનાથના વેરાવળમાં ઉતરેલા સફાઈ કર્મચારીઓએ રેલી યોજી હતી અને કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી. ઉલ્લેખનીય છે કે છેલ્લા 10 દિવસથી પાલિકાના 350 સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. પોતાની 9 અલગ અલગ માંગો સાથે હડતાલ પર ઉતરેલા કાયમી 47 કર્મચારીઓ સામે કાર્યવાહી માટે નોટિસ પણ ફટકારાઈ છે. હળવદના વેગડ વાવ રોડ પર સ્કૂલ બસને અકસ્માત નડ્યો. બીજા વાહનને સાઈડ કરવા જતા અકસ્માત નડ્યો. આ બનાવના પગલે બસમાં સવાર વિદ્યાર્થીઓના જીવ તાળવે ચોંટ્યા. આ બનાવને પગલે આસપાસના લોકો સ્થળ પર દોડી ગયા અને બાળકોને બચાવી લેવાયા હતા. આગળ વાત કરીએ. રાજુલા પંથકમાં રેશનિંગની તપાસમાં નવું કૌભાંડની પોલીસને આશંકા છે. રાજુલા માર્કેટિંગ યાર્ડમાં આવેલી દુકાનમાં સર્વર રૂમ શંકાસ્પદ મળી આવતા પોલીસ તંત્ર ચોંકી ઉઠ્યું. ડિજિટલ સર્વર રૂમમાં ક્રિપ્ટો કરન્સીનું મોટું કનેક્શન નીકળવાની શંકા વ્યક્ત થઈ છે. એલસીબી એસઓજી એફએસએલ સહિતની એજન્સીઓએ તપાસ શરૂ કરી છે. સર્વર રૂમ કેવી રીતે ઊભો કરાવો તેને લઈને એક ઇસમની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી રહી છે. એસપીના મોનિટરિંગ નીચે આ તપાસ કરવામાં આવી રહી છે. દુકાનને સીલ મારી હાલ
વધુ તપાસ કરી પૂછપરછ પણ હાથ ધરવામાં આવી રહી છે. સુરતના કામરેચા રસ્તા ખાતે નાગરિક સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ઓવરબ્રિજના વિવિધ પ્રશ્નોને લઈને મહિલાઓએ રસ્તા પર રામધૂન બોલાવી વિરોધ કર્યો. બ્રિજનું કામ કરનાર કોન્ટ્રાક્ટરનું પુતળું દહન કરી વિરોધ પ્રદર્શન કરાયું. આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં કામરેજ નગર સમિતિના લોકો જોડાયા. આ તો કોઈ અનિશ્ચિત બનાવ ન બને તે માટે કામરેજ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી. આગળ વાત કરીએ રાજકોટના હાથીકાના વિસ્તારમાં કોંગ્રેસ અગ્રણી રમેશ તલાટિયાના પુત્રે પોતાના બનવીના ક્લિનિકમાં તોડફોડ કરીને આતંક મચાવ્યો. કોંગ્રેસ અગ્રણી રમેશ તલાટિયાના પુત્ર અભિજીતે આતંક મચાવીને ગુંડાગર્દીનો પરચો આપ્યો હતો. અભિજીતે સાગરીતો સાથે મળી તબીબના ક્લિનિકમાં ઘૂસી બનવી અને તેના બહેન પર હુમલો કર્યો. આ ઉપરાંત કારમાં પણ તોડફોડ કર્યા હોવાની વિગતો સામે આવી છે. બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી છે અને સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. વડોદરાના ડભોઈ બસ ડેપોના કેસરની દાદાગીરીનો એક વિડીયો સામે આવ્યો છે. અશોક દેશમુખ નામના કેશર પોતાને દાદા ગણાવે છે. બસ ડેપોના લેડીઝ રેસ્ટરૂમની ચાવી પોતાની પાસે રાખી આ મહાશ્રય દાદાગીરી કરી રહ્યા છે. લેડીઝ રેસ્ટરૂમની બહાર હંમેશા તાળું હોવાને કારણે મહિલા કન્ડક્ટર્સને મુશ્કેલી પડે છે. ખાસ વાત એ છે કે ડેપો મેનેજર પણ પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે. આગળ વાત કરીએ વડોદરાના સનફાર્મા રોડ વિસ્તારમાં આવેલા સરકારી આવાસો ખાલી કરવા મુદ્દે વિવાદ થયો છે. વડાના આવાસો જર્જરિત થતા વડોદરા કોર્પોરેશને રહીશોને આવાસ ખાલી કરાવવા નોટિસ મોકલાવી હતી, પરંતુ આવાસમાં રહેતા લોકોએ આવાસ ખાલી કરવાનો ઇનકાર કરતા વિવાદ થયો. રહીશોની માંગ છે કે તેમના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે. ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળ પર પોલીસ કાફલો પહોંચ્યો હતો. જામનગરમાં ફરી એકવાર નર્સિંગ કર્મચારીઓ પડતર માંગને લઈને ધરણા પર બેઠા. જેજે હોસ્પિટલ ખાતે યુનાઇટેડ નર્સિંગ ફોરમના આદેશને પગલે ધરણા યોજવામાં આવ્યા, જેમાં તમામ નર્સિંગ કર્મચારીઓ જોડાયા અને પોતાની પડતર માંગને લઈને સૂત્રોચ્ચાર કર્યા. આગળ વાત કરીએ અમરેલીના જાફરાબાદના ભટવદર નજીક ગુજારો કસમાં સર્જાતા બે લોકોના ઘટનાસ્થળ પર કરુણ મોત થયા. ટ્રક ચાલકે ટુ વ્હીલર પર જનારાને અડફેટે લેતા બે લોકોના કમકમાટી ભર્યા મોત થયા હતા. અકસ્માતને પગલે જાફરાબાદ પોલીસ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. મૃત્યુ પામનાર રાજુલાના આગરિયા ગામના હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. અમદાવાદના રામોલમાં થયેલી યુવકની હત્યા મામલે પોલીસે ફરિયાદ ન નોંધી હોવાના આક્ષેપો થયા છે. ભોગ બનનાર યુવક પર બે દિવસ પહેલા રામોલના લક્ષ્મણભાઈ એસ્ટેટમાં હુમલો થયો હતો. અંગત અદાવતમાં થયેલા હુમલામાં યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું. જામનગરમાં પોલીસ સ્ટેશનની બહાર એક યુવકે આત્મવિલોપનની ચીમકી આપી. પોલીસ સાથે કોઈ બાબતે રગઝગ થતા યુવકે આત્મવિલોપનની ચીમકી આપી હતી, તો બીજી તરફ ચીમકીને પગલે પોલીસ કર્મીઓમાં દોડધામ મચી હતી. સુરતના કાપોદરા વિસ્તારમાં વિદેશી નાગરિકોએ ચોરી કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો. ચોરીની ઘટનાના ફૂટેજ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે બે વિદેશી નાગરિકો નજરચૂક કરી ચોરીને અંજામ આપી રહ્યા છે. ભારતીય ચલણ સમજવાના બહાને નજર ચૂકવી દુકાનદાર પાસેથી 3500 લઈને ફરાર થઈ જાય છે. ફૂટેજમાં વિદેશી નાગરિકો સાથે એક મહિલા પણ નજરે પડી. પોલીસે હાલ ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. તો દ્રશ્યોમાં જોઈ શકાય છે
કે કેવી રીતે 3500 ની લૂંટ ચલાવીને આરામથી આ વિદેશી નાગરિકો ફરાર થઈ ગયા છે, જેના ફૂટેજ સામે આવ્યા છે અને ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. તો વર્ષ 2017માં રાજ્યસભા ચૂંટણીમાં અહેમદ પટેલની જીતને પડકારતી બળવંતસિંહ રાજપૂતની અરજી મામલે આજે હાઈકોર્ટમાં સક્તિશ્રી ગોહિલ જુબાની આપવા માટે હાજર રહ્યા હતા. સક્તિશ્રીની જુબાની શરૂ થતાં જ બળવંતસિંહના વકીલે કોર્ટ સમક્ષ સક્તિશ્રીએ કરેલા એફિડેવિટને લઈ વાંધો ઉઠાવ્યો, જે કોર્ટે ગ્રાહ્યો છે. અને હાઈકોર્ટે સક્તિશ્રી ગોહિલને આવતીકાલે નવું એફિડેવિટ કોર્ટ સમક્ષ રજૂ કરવાનો આદેશ અને આવતીકાલે સક્તિશ્રી ગોહિલની હાઈકોર્ટમાં જુબાની લેવાશે. પેટિશનર બળવંતસિંહના વકીલ દ્વારા એફિડેવિટને લઈ કેટલાક વાંધા ઉઠાવવામાં આવ્યા હતા. વાંધાને લગતી દલીલો સાક્ષીની પ્રત્યક્ષ હાજરીમાં ન થઈ શકે તેથી કોર્ટે સક્તિશ્રીને કોર્ટરૂમની બહાર જવાનો આદેશ કર્યો, જેથી સક્તિશ્રી કોર્ટરૂમની બહાર ગયા. સક્તિશ્રી દ્વારા કુલ 28 પાનાનું સોગંદનામું કરવામાં આવ્યું, જે પૈકી 4-5 પાનામાં સક્તિશ્રી મીડિયા રિપોર્ટ અને પ્રેસ કોન્ફરન્સના વિડીયો ફૂટેજની ટ્રાન્સક્રિપ્ટ હિન્દી ભાષામાં લખી હતી. આ ઉપરાંત યુટ્યુબ વિડીયોની પણ ટ્રાન્સક્રિપ્ટ તે જ રીતે લખી. આ ઉપરાંતના બાકીના પાનામાં પણ અગાઉ કોંગ્રેસ દ્વારા રજૂ કરવામાં આવેલા વિડીયો સીડી તેમજ પેનડ્રાઈવમાં ધારાસભ્ય દ્વારા પાર્ટીની તરફેણમાં આપવામાં આવેલા નિવેદનો લખાણ સ્વરૂપે રજૂ કર્યા, જેનો બળવંતસિંહ રાજપૂતના વકીલે વિરોધ કરીને વાંધો ઉઠાવ્યો હતો. સુરત એરપોર્ટની આસપાસ ઘણી બધી એવી હાઈરાઇઝ ઇમારતો આવેલી છે જેની મંજૂરી હજુ સુધી કાયદાકીય રીતે લેવાઈ નથી, તેમજ એરપોર્ટ પર આવતી જતી તમામ ફ્લાઇટ્સને ટેક ઓફ અને લેન્ડિંગ વખતે હાઈરાઇઝ ઇમારતો નડતર રૂપ બની ગઈ છે, જેના કારણે ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ઘટી શકે છે તેવા સંકેતો આજથી દેખાઈ રહ્યા છે. અને આ મામલે અરજદાર વિશ્વાસ બાંબુકારે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી, જેમાં અરજદારે એવું કોર્ટને જણાવ્યું હતું કે ઇમારતોના બાંધકામોના કારણે ટાઉન પ્લાનિંગનો ભંગ થયો છે, તેથી આવી ઇમારતોના કારણે ગમે તે ઘડીએ એરપોર્ટ પર મોટો હાદસો સર્જાઈ શકે છે અને આવી ઇમારતોને તાત્કાલિક ધોરણે દૂર કરવી જોઈએ અથવા એરપોર્ટને દૂર ખસેડવું જોઈએ. હાઈકોર્ટે અરજદારની રજૂઆતને સાંભળ્યા બાદ સુરત એરપોર્ટ ઓથોરિટીને હુકમ કર્યો હતો કે તેઓ આ મામલાને એકદમ ગંભીર માનીને 2 સપ્તાહમાં પોતાનો જવાબ રજૂ કરે. એક્સપોર્ટ રિફંડને મામલે ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો જાહેર થયો છે, જેમાં જીએસટીમાં 9% વ્યાજ સાથે રિફંડ ચૂકવવા હાઈકોર્ટે આદેશ કર્યો છે. આ મામલે અગાઉ કરોડોનું રિફંડ પેન્ડિંગ હોવાની વાત અરજદાર દ્વારા કોર્ટમાં કરાઈ હતી, જેમાં નિયમ પ્રમાણે પ્રથમ 90% રિફંડ 7 દિવસમાં અને બાકીનું 10% 60 દિવસમાં ચૂકવવું પડે તેવું હાઈકોર્ટનું માનવું છે. જો આ નિયમોમાં ભંગ થાય તો હાઈકોર્ટે 9% લેખે વ્યાજ સહિત રિફંડ ચૂકવવાનો પણ આદેશ કર્યો છે. જીએસટીના કાયદા આવ્યા પછી જે એક્સપોર્ટર્સ હતા જે જીએસટી રિફંડ ભરતા હતા તો જીએસટીના કાયદા પ્રમાણે પહેલા 7 દિવસમાં એમને 90% રિફંડ મળી જતું હતું અને બાકીનું 10% રિફંડ એમને 60 દિવસમાં સરકાર આપી દેતી હતી, અને જો 60 દિવસ પછી જો સરકાર રિફંડ ના આપે તો 6% વ્યાજની એમાં જોગવાઈ હતી. એટલે એવા કરોડોના રિફંડ એક્સપોર્ટરના રિફંડ સરકાર પાસેથી પડી રહ્યા હતા, જેના લીધે જે પણ કંઈ એક્સપોર્ટરની વર્કિંગ કેપિટલ હોય, કેમ કે એક્સપોર્ટના ધંધામાં જે માર્જિન હોય બહુ ઓછું હોય, અને આવી રીતે રિફંડ ટાઈમલી ના મળવાથી જે પણ એક્સપોર્ટર હોય એ લોકોનો ધંધો બહુ અફેક્ટ થતો હતો. એટલે અમે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરી કે ભાઈ જે એક્સપોર્ટ રિફંડ જીએસટી કાયદા પ્રમાણે અમારે 60 દિવસમાં મળી જવા જોઈએ તે અમને વ્યાજ સાથે સરકાર ચૂકવે, જેથી કરીને નામદાર ગુજરાત હાઈકોર્ટે અમારી રજૂઆતને ધ્યાને લીધી અને 9% વ્યાજ સાથે સરકારને ડિરેક્શન આપ્યું છે કે જેટલા પણ એક્સપોર્ટર છે જે લોકોનું રિફંડ કાયદા પ્રમાણે પેન્ડિંગ છે તેને તાત્કાલિક રિલીઝ કરવું અને 2 મહિનામાં તમામ રિફંડ એ લોકોને આપી દેવા. અમદાવાદના વચવામાં સરકારી જમીન પર બનેલા ગેરકાયદેસર બાંધકામ પર ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ. કાર્યવાહીના ભાગરૂપે નવાણીના તળાવ પર કરાયેલા દબાણો દૂર કરાયા. ડિમોલિશનની સખત કાર્યવાહી કરીને ગેરકાયદેસર 120 બાંધકામ દૂર કરવામાં આવ્યા. આ
આગળ વાત કરીએ. કચ્છના મુંદ્રા એસટી ડેપોમાં મહિલા કંડકટરો માટે રેસ્ટ રૂમની વ્યવસ્થા નથી. ડેપોમાં રેસ્ટ રૂમ તો બનાવાયેલો છે, પરંતુ તેનો ઉપયોગ સ્ટોર રૂમ તરીકે કરાય છે, તો શૌચાલયની સગવડ પણ નથી, જેને લઈને મહિલા કંડકટરોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. માટે અહીંયા કોઈ જાતની રેસ્ટ રૂમની કે કોઈ સુવિધા છે મુંદ્રા? રેસ્ટ રૂમની સુવિધા છે, પણ અંદર શું છે, બધો કચરો ને એવું બધું પડ્યું, એમ કચરો પડ્યો, સામાન બધો એમ. અચ્છા, અને અંદર એટલે ટોયલેટ? ટોયલેટ નથી, ટોયલેટની સગવડ નથી બેનો માટે. અચ્છા, તમે કયા રૂટમાં ચાલો છો? મુંદ્રા ભુજ. મુંદ્રા ભુજમાં ચાલો? ઓકે. ત્યાં રેસ્ટ રૂમની કે ટોયલેટની અંદર? રેસ્ટ રૂમ છે, પણ અંદર શું બધા એમના કાગળ ને એવું બધું પડ્યું એમ. ઓકે, સ્ટોર રૂમ તરીકે એનો ઉપયોગ થાય છે. ઓકે, અને અંદર ટોયલેટ બાથરૂમ કેવું કઈ? ના ના, કોઈ નહીં. અચ્છા, ઠીક છે. તમે કેટલા વર્ષથી કામ કરો છો? 3 વર્ષ. 3 વર્ષ. શું નામ આપનું? મીનાબેન. હાલ અમે મુંદ્રાના એસટી ડેપો પર છીએ, અને અહીંયા અમે નિરીક્ષણ કરતા નજરે પડે છે કે મહિલાઓ માટે, મહિલા જે કર્મચારીઓ છે એસટીની, એના માટે કોઈ પણ જાતની સુવિધા દેખાતી નથી. હું કેમેરામેનને કહીશ કે દ્રશ્યો દેખાડે, જેથી હું તમને વ્યવસ્થિત રીતે બતાવી શકું કે અહીંયા આગળ મહિલા કર્મચારીના નામે માત્ર એક રૂમ બનાવવામાં આવ્યો છે, અને એ રૂમમાં પણ ટોયલેટની કોઈ પણ જાતની સુવિધા નથી, અને પ્રાથમિક સુવિધાના અભાવ, પૂરેપૂરો અભાવ અહીંયા જોવા મળી રહ્યો છે. એસટી ડિપાર્ટમેન્ટ પાસેથી જ્યારે અમે આ રૂમ ખાતે આ રૂમ ખોલીને બતાવવાની રિક્વેસ્ટ કરી, ત્યારે એ લોકોએ ડેપો મેનેજર નથી એમ કહીને ઉડાવ જવાબ દીધો હતો, અને ડેપો મેનેજરનો જ્યારે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે ડેપો મેનેજરે પહેલાં તો ફોન કટ કરી અને પછી ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો. આ જોતાં અહીંયા લાગે છે કે એસટીમાં જે પણ મહિલાઓ કામ કરી રહી છે એ લોકોના સુવિધાના નામે અહીંયા કોઈ પણ જાતની વ્યવસ્થા દેખાતી નથી. કેમેરામેન નરેશ વિંજોડા સાથે સલીમ સમા, મંતવ્ય ન્યૂઝ, મુંદ્રા. અત્યારે ગુજરાત નોન સ્ટોપ બુલેટિનમાં બસ આટલું છે. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ.